દિલ્હી સરહદે નવા કૃષિ બિલના વિરોધમાં ખેડૂતોનું આંદોલન દિન પ્રતિદિન વધુ ને વધુ ઉગ્ર બની રહ્યું છે. ત્યારે બીજી બાજુ મોદી સરકારે ખેડૂતોને જૂઠાણાઓથી સાવધાન રહેવા માટે હવે પ્રચાર પ્રસાર અભિયાન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેના ભાગરૂપે અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં પણ હવે કૃષિ બિલનું મહત્વ સમજાવતા પોસ્ટરો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં જેમ જેમ ઠંડીનો પારો ગગડતો જાય છે, તેમ તેમ આંદોલનકારી ખેડૂત સંગઠનોનો પણ પારો ઊંચો જઈ રહ્યો છે. ખેડૂતો સાથે મંત્રણા પડી ભાંગ્યા બાદ મોદી સરકારે હવે આંદોલન સામે પ્રચાર પ્રસાર અભિયાન હાથ ધર્યું છે, જેને ભાગરૂપે ભારતમાં પહેલા 3 દિવસ ખેડૂત જનજાગરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. હવે ગુજરાતના અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં નવા કૃષિ બિલનું મહત્વ સમજાવતા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, જેમાં ખેડૂતોને જૂઠાણાઓથી સાવધાન રહેવા તાકીદ કરવામાં આવી છે. કેન્દ્રની મોદી સરકાર દ્વારા લોકડાઉન સમયે વટહુકમ દ્વારા લાવવામાં આવેલા 3 નવા કૃષિ બિલનો દિલ્હીની તમામ સરહદે ખેડૂતો છેલ્લા 23 દિવસથી ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. બીજી બાજુ ખેડૂતો સાથેની મંત્રણા પણ ઠપ થઈ ગઈ છે, ત્યારે હવે મોદી સરકાર સહિત ભાજપના નેતાઓ અને કાર્યકરો નવા કૃષિ કાયદાના ફાયદા સમજાવવા લાગ્યા છે. વડાપ્રધાન મોદી સહિત સમગ્ર ભાજપ વિપક્ષ પર ખેડૂતોને ડરાવવાનો પ્રયાસનો આક્ષેપ કરી રહ્યો છે, ત્યારે હવે વડાપ્રધાન મોદીના માદરે વતન ગુજરાતમાં અમદાવાદ જેવા મોટા શહેરમાં પણ ભાજપે ખેડૂતોને કૃષિ બિલ સમજાવવા માટે રસ્તા પર ઠેર ઠેર પોસ્ટર લગાવ્યા છે. ભાજપ દ્વારા અમદાવાદમાં કૃષિ બિલનું મહત્વ સમજાવતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ગુજરાત ભાજપે અમદાવાદના મુખ્ય માર્ગો અને મોટા સર્કલ પર પોસ્ટર લગાવેલા છે, જેમાં અમદાવાદની પોલીસ કમિશનર કચેરીથી દિલ્હી દરવાજા જતા માર્ગ પર આવેલા નમસ્તે સર્કલ પર તેમજ ઇસ્કોન મંદિરથી પ્રહલાદનગર જતા રસ્તાનો સમાવેશ થવા જાય છે. આ પોસ્ટરમાં વડાપ્રધાન મોદીના ફોટા સાથે પાક લણતા એક ખેડૂતની તસવીર છે, જેમાં લખેલું છે કે ખેડૂતો જૂઠાણાઓથી સાવધાન. આ પોસ્ટરમાં જૂઠાણું અને હકીકત બંને દર્શાવવામાં આવી છે અને કૃષિ સુધારા બિલને મારું સમર્થન પણ લખવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખેડૂતોના નામે એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં જૂઠાણા અને હકીકતો દર્શાવવામાં આવી હતી. હવે ભાજપે તેના આદર્શ બનાવી ખેડૂતોને ગેરમાર્ગે ના દોરવવા માટે આ પોસ્ટર લગાવાયા છે અને કૃષિ બિલ ખેડૂતોના ફાયદામાં જ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રવિ રાઠોડ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.